હું આદર્શ છું રાકેશ ચાંગેલા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 15 આલેખનો પરિચય એનો અભ્યાસ કરવાનો છે. એમાં આલેખ 25 છે, ઉદાહરણ 1 પાઠ્યપુસ્તક પાના નંબર 232 ઉપર છે. એમાં દ્વિલંબ આલેખ તૈયાર કરવાનો છે. દ્વિલંબ આલેખમાં ફળની વિગત આપેલ છે અને સોમ અને મંગળવારનું વેચાણ આપેલ છે. સોમવારે વેચાણ છે કેરીનું 18 કિલો, મંગળવારે 23 કિલો, સફરજનનું 8 કિલો, 10 કિલો, નારંગી 27 કિલો, 35 કિલો, પપૈયા 22 કિલો, 22 કિલો, કેળા 33 અને 27 આ વિગત છે. હવે આલેખ દોરવા માટે આપણને પ્રમાણમાપની માહિતી આપેલ છે. વાય અક્ષ પર 1 સેમી, વાય અક્ષ પર 1 સેમી બરાબર 5 કિલોગ્રામ ફળ લેવાના છે. અને દ્વિલંબ આલેખ છે તો 2 લંબ માટે સોમવાર માટે ખાલી બ્લેન્ક છે અને મંગળવાર માટે ડિઝાઇનવાળું છે. એ તમારે ધ્યાનમાં રાખવાનું. આ વિગત આપેલ છે. હવે આલેખ પત્રમાં આપણે એક્સ અક્ષ અને વાય અક્ષ દર્શાવીએ. આલેખ પત્રની અંદર આપણે એક્સ અક્ષ અને વાય અક્ષ દર્શાવીએ. એક્સ અક્ષ ઉપર ફળના નામ લખીએ અને વાય અક્ષ ઉપર છે એ ફળનું વજન કિલોગ્રામમાં. એવી રીતે આપણે લેવાનું છે. તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ તો કેરીથી શરૂઆત કરીએ. તો કેરીની વિગત આ રીતે છે કે ભાઈ સોમવારે વેચાણ છે 18 કિલો અને મંગળવારે 23 કિલો. તો સોમવારે આપણે 18 કિલો માટે વાય અક્ષ ઉપર 1 સેમી બરાબર 5 લીધા છે. તો 15 પછી એક નાનો કાપો છે એની કિંમત 1, 16, 17 અને 18. પછી મંગળવારે 23 છે તો 20, આ 20 21 22 અને 23 થશે. પછી સફરજનની વિગત છે તો સફરજનની વિગત એ રીતે છે કે સોમવારે 8 કિલો અને મંગળવારે 10 કિલો. તો સફરજન માટે આવી રીતે વિચાર કરીએ તો કે 5 પછી 6, 7 અને 8. પછી મંગળવાર માટે 10 કિલો છે તો 10માં સીધું થઈ ગયું. દ્વિલંબ આલેખ કરી દો, ડિઝાઇન કરી દો. પછી એના પછી આવશે નારંગી, આવશે 27 અને 35. તો નારંગીની વિગત આ રીતે છે તો કે 25 પછી 26, 27 અને 35. તો સીધા જ છે, દ્વિલંબ આલેખ તૈયાર કરો. પપૈયાનું 2 દિવસનું વેચાણ છે 22 કિલો. તો પપૈયા માટે 20, 21 અને 22. કેળા માટે 2 દિવસનું વેચાણ આ રીતે છે 33 અને 27. તો કેળાની જે કોલમ છે એમાં 31, 32 અને 33 અને 27 એટલે 25, 26 અને 27. આ રીતે દ્વિલંબ આલેખ છે એ તમારે દોરવાનો છે અને જે આપણે પહેલા સેમેસ્ટરમાં ભણી ગયા એનું પુનરાવર્તન જ છે. વિદ્યાર્થી મિત્રો, આલેખ 26 ઉદાહરણ 2 પાઠ્યપુસ્તક પાના નંબર 232 એમાં વિગત આ રીતે ટેલિવિઝનની જુદી જુદી ચેનલ જોનાર લોકોની માહિતી ટકામાં નીચે દર્શાવેલ છે. માહિતીનો પાઈ ચાર્ટ તૈયાર કરો. પાઈ ચાર્ટ એટલે વર્તુળ આલેખ તૈયાર કરવાનો છે. માહિતીની વિગત આ રીતે છે કે મનોરંજન માટે 50%, જ્ઞાનવર્ધક 10%, સમાચાર 15%, રમત ગમત 25%, એમ કુલ 100% આપણને વિગત આપેલ છે. અને તમે જાણો જ છો કે પહેલા સેમેસ્ટરમાં આપણે અભ્યાસ કર્યો કે ભાઈ આ વર્તુળ આલેખ દોરવા માટે કોઈ પણ વૃતાંશ કોણ શોધવો પડે અને આખા વૃતાંશ કોણનો સરવાળો 360 થાય તો વર્તુળ આલેખ થઈ શકે. તો એને અંશમાં ફેરવવા માટે, આપણી માહિતીને અંશમાં ફેરવવા માટે જે કોષ્ટક છે એની વિગત આ રીતે છે. મનોરંજન, જ્ઞાનવર્ધક, સમાચાર, રમત ગમત. તો મનોરંજનની ટકાવારી 50 છે. અને ટકાવારીનો મતલબ શું? 50%નો મતલબ 50 ના છેદમાં 100. અને એને આપણે અંશમાં ફેરવવા છે વૃતાંશ કોણમાં. તો 360 વડે વિગતને ગુણવી પડે. ટકામાં ફેર, ટકાને અપૂર્ણાંકમાં ફેરવીને 360 વડે ગુણીએ એટલે વૃતાંશ કોણ આવે. તો 50 ના છેદમાં 100 ગુણ્યા 360, તો છેદ ઉડાડીએ તો આ જે શૂન્ય છે, આ જે 50 દુ 100 અને 180 દુ 360 એટલે 180, પહેલો વૃતાંશ કોણ 180 આવશે. પછી જ્ઞાનવર્ધક છે 10%, તો 10 ના છેદમાં 100 ગુણ્યા 360, આ શૂન્ય 2 ઉડાડી દીધા, 36 અંશ આવ્યો. સમાચાર 15% છે, તો એના છેદ ઉડાડવા માટે આપણે આવી રીતે કરીએ કે 15 ના છેદમાં 100, તો 5 તેરી 15 અને 20 પંચા 100 અને 18 દુ 36 એટલે 18 તેરી 54 અંશ આવશે. પછી રમત ગમત 25% છે, તો 25 ના છેદમાં 100 ગુણ્યા 360, તો એને છેદ ઉડાડવા માટે 25 એકુ 25 અને 25 ચોકુ 100. 25 એકુ 25 25 ચોકુ 100 અને અહીંયા 4 વધ્યા તો 9 ચોક 36 એટલે અહીંયા 90 આવશે. 25 એકુ 25 25 ચોકુ 100, 4 વધ્યા 9 ચોક 36 90 અંશ આવ્યા. હવે માહિતીનો પાઈ ચાર્ટ દોરવા માટે એક સર્કલ કરવાનું વર્તુળ પરિકરની મદદથી કરો. અને જે આ જે ખૂણા આપેલ છે એનો સરવાળો પહેલાં ચેક કરી લેવાનો કે ભાઈ 360 થઈ છે તો આપણે આ જે ખૂણાની વિગત છે એ સાચી છે. તો 180નો દોરવો છે તો એક વ્યાસ દોરી નાખો વર્તુળનો.
તો 180 નો થઈ ગયો તો એમાં મનોરંજન લખો 180 લખીને, પછી એની બાજુમાં કોણ માપક રાખી અને 90 નો દોરો ખૂણો તો રમત ગમત થશે, પછી એની બાજુમાં કોણ માપક રાખીને 54 નો ને આ ઓટોમેટિક આવશે, 36 નો ખૂણો આવી જાય તો તમારો જે આલેખ છે વર્તુળ આલેખ એ સાચો. આ આપણે દોરવાનો હોતો નથી, આ ખૂણો 36 નો આવે તો બાકીની વિગત આપણી સાચી છે એમ માનવાનું. હવે આલેખ 27 ઉદાહરણ 3, આ રિવિઝન જ છે, પાઠ્યપુસ્તક પાના નંબર 233 ઉપર વિગત આપેલ છે. એની જે રકમ છે આ રીતે છે, કોઈ વસાહતના 40 લોકોના વજનનું આવૃત્તિ વિતરણ નીચે દર્શાવેલ છે. કોષ્ટકની માહિતી પરથી સ્તંભ આલેખ હિસ્ટોગ્રામ તૈયાર કરો. જો આ આવૃત્તિ વિતરણ છે એ વજન કિગ્રામ અને વ્યક્તિની સંખ્યા આપેલ છે. વજન કિગ્રામમાં 40 થી 45, 45 થી 50, 50 થી 55, 55 થી 60, 60 થી 65, પછી વ્યક્તિની સંખ્યા 40 થી 45માં 4 છે, 45 થી 50માં 12 છે, 50 થી 55માં 13 છે, 55 થી 60માં 6 છે, 60 થી 65માં 5 છે. હવે આવૃત્તિ વિતરણ આપેલ છે તો આપણે આવૃત્તિ વિતરણને એક્સ અક્ષ ઉપર લેશું અને વ્યક્તિની સંખ્યાને વાય અક્ષ ઉપર લેશું એ નક્કી કરી, બરાબર. પછી પ્રમાણમાપ નક્કી કરીએ તો કે ભાઈ મોટા વધારેમાં વધારે કેટલા 13 વ્યક્તિ છે તો 1 સેમી બરાબર 2 વ્યક્તિ લેશું પ્રમાણમાપ વાય અક્ષ ઉપર. એટલે વાય અક્ષ ઉપર વ્યક્તિની સંખ્યા લેશું અને એક્સ અક્ષ ઉપર આવૃત્તિ વિતરણ, બરાબર. હવે આમાં 40 થી 45 થી શરૂઆત થાય છે, શૂન્યથી શરૂઆત થતી હોય તો આપણે એક્સ અક્ષ ઉપર વજન કિલોગ્રામમાં અને વાય અક્ષ ઉપર વ્યક્તિની સંખ્યા. એટલે 40 થી આપણે રાખવું છે તો અહીંયા જે અડધેથી ચાલુ કરવા માટેની સંજ્ઞા આ રીતે છે, એ સંજ્ઞા આપણે દોરવી પડે, જોકે આપેલ જ છે. પછી 40 થી 45 લખવાનું, આપણી મન પડે એમ લખી નથી શકતા. આગળના આલેખમાં આપણે કેળા અને સફરજનની વિગત હતી તો ગમે એ સ્તંભ આપણી અનુકૂળતા મુજબ લેતા, પણ આમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું કે બ્રેક ના થવું જોઈએ. ભાઈ આ 40 થી 45 છે તો 40 થી 45ની કિંમત અહીંયા આવશે, 45 થી 50ની બાજુમાં 50 થી 55, એટલે જોઈન્ટ જ રહેવાનું. 70 સુધી વિગત લઈ કે આપણી પાસે 65 સુધી આવૃત્તિ વિતરણ છે. હવે પહેલાં આપણે જોઈ લઈ, પછી વાય અક્ષ ઉપર 2, 4, 6, 8, 10, 12, 14 અને 16. હવે 40 થી 45માં જોઈએ તો કેટલા આવ્યા, 4 છે, તો 2 અને 2 4 સીધું થઈ ગયો, આ સ્તંભ દોરાઈ ગયો. એટલે એનો મતલબ 40 થી 45માં 4 છે વ્યક્તિ વજનવાળા, 40 થી 45 ગ્રામવાળા. પછી 45 થી 50 વાળા કેટલા છે, 12 છે, તો અહીંયા 12 સુધી સ્તંભ દોર્યો. પછી 50 થી 55માં 13 છે, 13 માટે શું કરવાનું, 12 અને 14ની વચ્ચે 2.5 ખાના લેવાના, ધ્યાન રાખજો. 2 ખાના પછી 2.5ખાનું લઈ અને સ્તંભ બનાવવાનો છે. પછી વિગત એની ઉપર દર્શાવવાની કે ભાઈ 4, 12 અને 13. પછી 55 થી 60માં છે, 55 થી 60માં 6 છે, તો 6માં સ્તંભ દોરી અને વિગત દર્શાવવાની. અને 60 થી 65માં 5 છે, તો 5માં આવી રીતે વિગત દોરી અને સ્તંભ બનાવી. એટલે આ રીતે આપણો આલેખ આ થાય છે. પહેલા સેમેસ્ટરમાં આપણે અભ્યાસ કરી ગયા છીએ.